विद्यार्थी मित्रों, पाठ एक मेड़ा मा आपणे स्वाध्याय पोथी अने CW मा प्रश्न एक बे अने त्रण लगी पूर्ण करेल। आगळ तमने होमवर्क मा स्वाध्याय पोथी मा प्रश्न नंबर 4 अने 5 अने CW मा स्वाध्याय मा प्रश्न एक अने बे आपेल। तो हवे आपणे एनी आजे चकासणी करीशुं। तमे तमारी CW अने स्वा बंने खुली राखशो, બંનેમાં સરખા જ પ્રશ્નો છે, આપણે સાથે સાથે જોતા જશું। ચલો ખોલશું બાળકો, પ્રશ્ન નંબર 4 અને 5 સ્વાધ્યાય પોથીનો અને CW માં સ્વાધ્યાયનો પ્રશ્ન 1 બરોબર। પ્રશ્ન નંબર 4, આપેલ ચિત્રની મદદથી 8-10 વાક્યો લખો, એની સૂચના છે। હવે આ ચિત્ર સરસ મજાનું બગીચાનું ચિત્ર આપેલ છે, એ ચિત્રને જોતા જવાનું અને એના વિશે વાક્યો આપણે બનાવવાના હતા બરોબર। આ ચિત્ર બાગનું છે, દેખાય છે ને તમને સુંદર મજાનું બગીચાનું ચિત્ર। બાગનો દરવાજો ખુલ્લો છે જેથી કરીને બધા બાગમાં આવી શકે। ખુલ્લા દરવાજાની બંને બાજુ ખીલેલા ફૂલો છે, જોયું અહીંયા બધા સરસ મજાના નાના નાના ફૂલ ખીલા છે। દરવાજા પાસે 3 વૃક્ષો છે, જોયું 3 વૃક્ષો છે। વૃક્ષો નીચે 2 બાકડા છે, 1 અને 2 બાકડા છે। બાગની વચ્ચે ફુવારો છે, અહીંયા સરસ મજાનો ફુવારો છે। ફુવારા પાસે નાનું તળાવ છે, અહીંયા તળાવ દેખાય છે એ તળાવની વાત છે। એમાં 3 બતક તરે છે, આ તળાવમાં 3 બતકો છે। 4 બાળકો શેતરંજી ઉપર બેઠા છે જે રમી રહ્યા છે। 2 છોકરીઓ હિંચકા ઉપર હિંચે છે। 2 બાળકો દડાથી રમે છે। 2 છોકરા લપસણી ખાય છે। 2 બાળકો આઈસ ફ્રૂટ ખાય છે। ઝાડની નીચે 1 કૂતરું બેઠું છે, બાકડા પર 1 પુરુષ અને 1 સ્ત્રી બેઠા છે। ચિત્ર છે જેનું વર્ણન જોયું। હવે પ્રશ્ન નંબર 5 છે કે વર્તમાન પત્ર કે સામાયિકોમાંથી વાર્તા ચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખો। અહીંયા આપણને વાર્તા ચિત્રો આપેલા છે, એના પરથી આપણે વાર્તા લખવાની છે। હવે વાર્તાનું શીર્ષક છે કાનમાં શું કહ્યું, એટલે કાનમાં શું કીધું છે એ જ આપણે જોવાનું છે। વાર્તા, કનુ અને મનુ મિત્રો હતા, એક વખત તેઓ ગીચ જંગલમાંથી પસાર થતા હતા। બે મિત્રો હતા, એમાં એકનું નામ કનુ અને બીજાનું નામ મનુ। તેઓ ઘટાદાર જંગલમાંથી જઈ રહ્યા હતા, જંગલમાં એકબીજાનો સાથ નહીં છોડવાનું તેમણે નક્કી કર્યું હતું। છતાં પહેલા એમણે નક્કી કર્યું હતું, ગમે એવી તકલીફ આવે કે પરિસ્થિતિ બને આપણે એકબીજાનો સાથ છોડવો નહીં। રસ્તામાં તેઓ ચાલતા હતા ત્યાં તેમણે એક રીછને એમની તરફ આવતું જોયું। બંને જતા હતા ત્યાં સામેથી એક રીછને આવતું જોયું। કનુએ મનુને કહ્યું, જો રીછ આપણી તરફ આવે છે। મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો। હજી કનુ મનુને કહે છે કે સામેથી રીછ આપણી બાજુ આવે છે, ત્યાં તો મનુ તો ઝાડ ઉપર ચડી ગયો, એણે કનુને છોડી દીધો। હજી કનુ વાત સમજાવે છે કે આપણે કંઈક રસ્તો કરશું, એ પહેલાં તો મનુએ સાથ છોડી દીધો। કનુને ઝાડ પર ચડતા આવડતું નહોતું, હવે કનુને ઉપર ઝાડ ઉપર ચડતા આવડતું નહોતું, મનુ તો ઝડપથી ચડી ગયો, તેથી તે જમીન ઉપર ચડતો સૂઈ ગયો। પછી કનુએ મનમાં વિચાર કર્યો, મારે પણ કંઈક બચવા માટે કંઈક ઉપાય તો કરવો પડશે, એટલે કનુએ શું કર્યું, જમીન ઉપર સીધો સૂઈ ગયો। રીછ કનુ પાસે આવ્યું, તેને સૂંઘ્યો। હવે રીછ કનુ પાસે આવે છે અને તેને સૂંઘે છે। કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી દીધો, રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે। હવે કનુએ પોતાનો શ્વાસ રોકી દીધો, એટલે જાણે મૃત્યુ પામ્યો હોય એવું લાગતું હતું, એટલે રીંછને એવું લાગ્યું કે કનુ મરી ગયો છે, તેથી તે ચાલ્યું ગયું। મનુ ઝાડ પરથી ઉતર્યો અને કનુને પૂછ્યું,
હવે રી છે એવું માની ને ચાલુ જાય છે કે આ તો મરી ગયો છે. પછી થોડી વાર પછી મનુ ઝાડ ઉપરથી નીચે ઉતરે છે, કારણ કે હવે રીછ વયું ગયું છે. અને કનુને પૂછે છે કે તને રીછે કાનમાં શું કહ્યું. એને ઉપરથી તો એવું લાગ્યું, એને એવું નથી લાગતું કે કનુને રીછ સૂંઘે છે, પણ એને તેમ કે એને કઈ કાનમાં કહ્યું છે. તો કનુ કહે છે કે મને કાનમાં એવું કહ્યું છે, રીછે મને કહ્યું છે, કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરો. આવું મને રીછ કહીને ગયું કે જે મિત્રો આપણને મુશ્કેલીમાં સાથ ન આપે એમનો વિશ્વાસ ક્યારેય ન કરો. એટલે સમજણ પડી ને. છેલ્લે આપણને એવો જ પ્રશ્ન પૂછ્યો ને, મનુએ કાનમાં શું કહ્યું, એ જ આપણું વાર્તાનું શીર્ષક હતું. ચલો મજા આવીને વાર્તામાં. હવે તમારે આજનું હોમવર્ક કરવાનું છે, જે છે આજનું હોમવર્ક વિષય ગુજરાતી પાઠ એકમાં. તમારે હવે સી ડબલ્યુમાં પાઠ પૂર્ણ થઈ ગયેલ છે અને સ્વાધ્યાય પોથીમાં આપણે પ્રશ્ન નંબર 5 લગી પૂર્ણ કર છે. હવે આગળ પ્રશ્ન નંબર 6, 7, 8 તમારે કરવાના રહેશે.